નેક્સ્ટ લેક્ચર ની અંદર એટલે કે અત્યારના લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 3.2 પ્રશ્ન નંબર 3 જોઈશું. તો પ્રશ્ન નંબર 2 માં આપણે એવું જોયું હતું કે સમીકરણ જે આપેલા હતા એ બંને સમીકરણ છે એ આપણે એના ગુણોત્તર ગુણોત્તર આપણે કયા કયા લીધા હતા a1 b2 c1 c2 એના આધારે આપણે કહેવાનું હતું કે એક જ બિંદુમાં છેદે છે, સમાંતર રેખાઓ છે કે સંપાતી રેખાઓ છે, બરાબર છે. હવે તમારે એ જ ગુણોત્તરોના આધારે જે ગુણોત્તર આપણે પ્રશ્ન નંબર 2 ની અંદર જોયા હતા એ જ ગુણોત્તરોના આધારે આપણો પ્રશ્ન નંબર 3 છે. પણ ક્વેશ્ચન થોડો અલગ છે, પ્રશ્ન એવો પૂછેલો છે કે નીચે આપેલા સમીકરણ સુસંગત છે કે નહીં એ તમારે ગુણોત્તરના આધારે કહેવાનું છે. અને ગુણોત્તર કઈ રીતે મેળવવાના આપણે સારી રીતે જાણીએ છીએ. તો સૌથી પહેલા તો સમીકરણના પ્રમાણિત સ્વરૂપ, બે સમીકરણ છે તો દ્વિચલ સુએક સમીકરણ રૂપના પ્રમાણિત સ્વરૂપ મુજબ આપણને કોની કોની કિંમત મળશે, a1 ની કિંમત મળશે, b1 ની કિંમત મળશે અને c1 ની કિંમત મળશે. આ પહેલા સમીકરણમાંથી મળશે. બીજા સમીકરણમાંથી આ જ રીતે a2 ની કિંમત મળશે, b2 ની કિંમત મળશે અને c2 ની કિંમત મળશે. એના આધારે આપણે ગુણોત્તર શોધીશું અને એના ઉપરથી આપણે કહીશું ત્રણ શરતોના આધારે જે આપણે આગળ થિયરીમાં સમજાવી હતી કે સમીકરણ સુસંગત છે કે નથી, બરાબર છે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 3 નો પહેલો દાખલો આપણે બોર્ડ ઉપર આપણે લખેલી છે. રકમ એવી છે કે 3x વત્તા 2y બરાબર 5, બીજું સમીકરણ છે 2x ઓછા 3y બરાબર 7. હવે મિત્રો આપણને ખબર છે પ્રમાણિત સ્વરૂપની અંદર શું આવે છે, તો અચળ પદ છે બરાબરની આ બાજુ હોય છે એટલે કે ડાબી બાજુ હોય છે, અહીંયા આપેલું ક્યાં છે જમણી બાજુ છે. તો કોઈ વાંધો નથી, આ બાજુ લેવું હોય તો લઈ શકાય, બરાબર છે. બરાબર શું થઈ જશે, સામે 0. ના લેવું હોય તો તમે જ્યારે અચળ પદ c1 અને c2 ની કિંમત લખો એ આ બાજુ પદ લાવીને શું નિશાની આવે છે એના આધારે લખવાની રહેશે, બરાબર છે. ચાલો આપણે કિંમત લખીશું. સૌથી પહેલા આપણે કિંમત લખીશું a1, પછી લખીશું b1 ની કિંમત, પછી લખીશું c1 ની કિંમત, ત્યારબાદ a2 ની કિંમત, b2 ની કિંમત અને c2 ની કિંમત. a1 b1 અને c1 તો પહેલા સમીકરણને એના પ્રમાણિત સ્વરૂપ વડે સરખાવો તો a1x b1y c1 એટલે કે x નો જે સહગુણક છે એને આપણે a1 કહીએ છીએ. પહેલા સમીકરણની અંદર x નો સહગુણક કેટલો છે, 3 છે, તો a1 ની કિંમત કેટલી થશે, 3 થશે. વત્તા b1y એટલે કે y ના સહગુણકને આપણે શું કહીએ છીએ, b1 કહીએ છીએ. y નો સહગુણક કેટલો છે પહેલા સમીકરણમાં, 2 છે, કેટલો છે, 2 છે. વત્તા c1 એટલે કે અચળ પદને આપણે શું કહીએ છીએ, અચળ પદ કહીએ છીએ. તો અહીંયા આપણું અચળ પદ 5 છે. પણ યાદ રાખજો પ્રમાણિત સ્વરૂપની અંદર અચળ પદ નહીં બાજુ આવે છે, આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ છીએ a1x b1y c1 0, એટલે કે અચળ પદ આવે છે. અહીંયા આપણે આપેલ છે તો અચળ પદને આ બાજુ લઈ આવો તો અચળ પદ શું થઈ જશે, -5 થઈ જશે. એટલે કે c1 ની કિંમત આપણને જે મળશે એ કેવી મળશે, -5 મળશે. કેવી મળશે, -5 આપણને મળશે, બરાબર છે. આવી જ રીતે બીજા સમીકરણના પ્રમાણિત સ્વરૂપના આધારે a2 ની કિંમત મળશે, b2 ની કિંમત અને c2 ની કિંમત. ચાલો a2 ની કિંમત કેટલી છે, 2, b2 ની કિંમત કેટલી છે, -3 અને c2 પણ ધ્યાન રાખવાનું અચળ પદ બરાબરની જમણી બાજુએ છે, ક્યાં હોવું જોઈએ, ડાબી બાજુએ. તો તમે એને ડાબી બાજુએ લઈ જશો તો કિંમત કેટલી થઈ જશે, -3 થશે. કેટલી થઈ જશે, -3. ચાલો હવે આપણી શરત મુજબ ત્રણે ત્રણ ગુણોત્તરો આપણે શોધવા પડશે. કયા કયા ત્રણે ત્રણ ગુણોત્તરો શોધવા પડશે, પહેલો ગુણોત્તર a1 છેદમાં a2, ચાલો a1 ભાગ્યા પહેલો ગુણોત્તર મેળવો કેટલો આવે છે, a1 ની કિંમત 3 અને a2 ની કિંમત કેટલી આવે છે, 3 ભાગ્યા 2 ભાગતા નથી તો એમ. ચાલો બીજો ગુણોત્તર મેળવો, એ જ રીતે બીજો ગુણોત્તર કયો આવશે, b1 છેદમાં b. ચાલો b1 ની કિંમત કેટલી છે તો તમે કહેશો સાચી છે, b2 ની કિંમત કેટલી છે, -3, બરાબર છે. આવી જ રીતે ત્રીજો ગુણોત્તર મેળવો, ત્રીજો ગુણોત્તર c1 છેદમાં c2,
C1 ની કિંમત કેટલી આવે છે? -5 છે. C2 ની કિંમત કેટલી છે? -7 છે. તો જુઓ, અંશમાં -5 છે, છેદમાં -7 છે, તો બંને જગ્યાએથી માઇનસ માઇનસ શું થાય? ઉડી જાય, એટલે વધે કેટલા? 5/7. એનો મતલબ કે C1/C2 એની કિંમત કેટલી આવી? 5/7. હવે મિત્રો જુઓ, આપણે જે ત્રણ શરતો, ત્રણેય ત્રણ શરતમાંથી કઈ શરતનું પાલન થાય છે? બરાબર છે. તો ત્રણેય ત્રણ શરતોમાંનું કઈ કઈ શરત હતી? તો E1/A2, B1/B2, C1/C2. પહેલી શરત આ છે, બરાબર, કે એક્સના સહગુણકો બંને સમીકરણના અને વાયના સહગુણકો સમીકરણના સરખા ન થાય, એના ગુણોત્તર સરખા ન થાય, સમીકરણ કેવું કહેવાય? સુસંગત કહેવાય. અહીંયા જુઓ, એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર સરખો થતો નથી, બરાબર છે. સરખો નથી થતો તો એના મતલબ આપણે શું કહી શકીશું? કે આ સમીકરણ સુસંગત છે કે નથી, બરાબર છે. તો આપણે કઈ શરતનું પાલન થાય છે? સમાન થવા જોઈએ, બરાબર છે. પણ એના કરતા શરૂઆત કરશે કે x
x ના સહગુણકનો ગુણોત્તર અને જો y ના સહગુણકનો ગુણોત્તર કેવો આવે સમાન આવે તો અહીં સમાંતર રેખાઓ થાય. કેવી રેખાઓ થાય? સમાંતર રેખાઓ થાય. એટલે કે એકબીજાને છેદે એટલે નીચે આપણે થિયરીનું અંદર જોયું હતું. હવે આપણો પ્રશ્ન નંબર ત્રીજો આવે છે. પ્રશ્ન નંબર ત્રીજાની અંદર આપણું તો જુઓ આ સુસંગત સમીકરણ છે. આ સુસંગત નથી. હજુ એક આપણે ત્રીજું ઉદાહરણ લીધું છે. સ્પર્ધક 3.2 પ્રશ્ન નંબર 3 નો ત્રીજો દાખલો એક એક અલગ પ્રકારનો છે. તો જોઈ લઈએ તો એમાં પણ આપણે દાખલો ગણવાનો છે એ રીતે ગણવાનો છે. સૌથી પહેલા તમારે કોની કિંમત મેળવવાની રહેશે? a1 b1 અને c1 ની. ચાલો a1 ની કિંમત મેળવીએ. a1 ની કિંમત કેટલી થશે? થશે 4/3. b1 ની કિંમત કેટલી થશે? 2. અને c1 ની કિંમત ફરી વખત અહીંયા ખાસ ધ્યાન આપવાનું કે બરાબરની આ બાજુ આ છે જમણી બાજુ ક્યાં હોવા જોઈએ? ડાબી બાજુ. જો 8 બરાબરની ડાબી બાજુ હોય તો કેવી આવે કિંમત? માઇનસ આવે. ચાલો પછી બીજી a2 ની કિંમત કેટલી થશે? 2. b2 ની કિંમત કેટલી થશે? 3. અને c2 ની કિંમત કેટલી થશે? તો 12 બરાબરની જમણી બાજુ છે ત્યાં હોય ડાબી બાજુએ હોવા જોઈએ. તો 12 ને સામે લઈએ તો કેટલા થશે? -12 થશે. બરાબર છે. ચાલો હવે આપણે મેળવીશું 3 × 3 ગુણોત્તર. કયા કયા 3 × 3 ગુણોત્તર? a1/a2 બરાબર b1/b2 અને c1/c2. તો સૌથી પહેલા મેળવીએ આપણે a1/a2. ચાલો a1 ની કિંમત કેટલી છે? 4/3/a2. a2 ની કિંમત કેટલી છે? 2. ચાલો અહીંયા કરો છે છેદમાં છે. ક્યાં જતો રહેશે? કરો છેદમાં જતો રહેશે. બગડો હતો 2, 2, 4 બધા 2/3. પહેલો ગુણોત્તર આપણને મળ્યો 2/3. બીજો ગુણોત્તર મેળવીએ. બીજો ગુણોત્તર આવો હશે b1/b2. ચાલો b1 ની કિંમત કેટલી છે? 2 છે. અને b2 ની કિંમત કેટલી છે? 3 છે. આમાં કોઈ અંશ કે છેદમાં કશો ખોટું છે તો બીજો ગુણોત્તર એમ. બરાબર છે. ત્રીજો ગુણોત્તર આ રીતે મેળવીએ c1/c2. તો c1 ની કિંમત કેટલી છે? -8 છે. c2 ની કિંમત કેટલી છે? -12 છે. ચાલો ભાગી લઈએ તો -2 શું થશે? ઉડી જશે. અહીંયા થશે 4, 2, 8 અને 4, 3, 12. અહીંયા વધશે કેટલા? 2. અહીંયા વધશે 3. વધશે કેટલા? 2/3. બરાબર છે. હવે મિત્રો ત્રણેય ગુણોત્તર જુઓ. 2/3, 2/3 અને 2/3. એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. ત્રણેય ત્રણ ગુણોત્તરો કેવા આવે છે? સમાન આવે છે. બરાબર છે. કેવા આવે છે? સમાન. તો આથી કઈ શરતનું પાલન થાય છે? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એટલે કે ત્રણેય ત્રણ ગુણોત્તર x ના સહગુણકનો ગુણોત્તર, y ના સહગુણકનો ગુણોત્તર અને અચળ પદનો ગુણોત્તર ત્રણેય ત્રણના ગુણોત્તરો સમાન આવે છે. આથી શું થશે? હોવાથી તો આપણે ત્રણ શરતો લીધી. એક પહેલી શરત આ લીધી, બીજી શરત આ લીધી, ત્રીજી એક શરત લીધી. કઈ શરત લીધી? કે જો ત્રણેય ત્રણ ગુણોત્તરો સમાન આવે તો આપેલ સુયોગ્ય સમીકરણ યુગ્મ છે. આપેલ સુયોગ્ય સમીકરણ યુગ્મ એ કેવા હોય? એવું કીધું હતું આપણે કે સુસંગત અને બીજો એક શબ્દ વાપરો તો કયો વાપરો તો અવલંબી. સુસંગત તો હોય સાથે સાથે કેવા હોય? અવલંબી. બરાબર છે. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ની અંદર સુસંગત છે કે નહીં તો એના માટેના ત્રણેય ત્રણ ગુણોત્તર વાળા ત્રણેય ત્રણ શરતો વાળા આપણે એક એક ઉદાહરણ જોઈ રહ્યા છે. બરાબર છે. આના સિવાયના બે ઉદાહરણ છે. તમારા ગણો લખેલા છે. રકમ આ મુજબ છે કે 2x વત્તા y
C1 અને C2 ની કિંમત મેળવવાની રહેશે. પછી તમારે ગુણોત્તર નક્કી અને કઈ શરતનું પાલન થાય છે એ શરત તમારે જોવાની રહેશે. બરાબર છે? તો હોમવર્ક તરીકે તમે આ 3 દાખલા વિડિયોમાંથી પણ તમે હોમવર્ક લખી શકશો અને તમારી આપણી સ્કૂલની એપ્લિકેશન છે નવું સ્કૂલની એપ્લિકેશન અને વોટ્સએપ દ્વારા તમને PDF સ્વરૂપે તમને હોમવર્ક મળતું રહે છે. બરાબર છે? તો વિડિયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન